उदाहरण नंबर 9 जेमा आपने आपेलू छे के 10^-8 कूलम अने -10^-8 कूलम मूल्यना बे बिंदुवत विद्युतभारो अनुक्रमे Q1 अने Q2 एकबीजाथी 0.1 मीटर अंतर मूकेला छे। तो आकृतिमां दर्शावेल ए बी अने सी बिंदुए विद्युत क्षेत्र गणो। तो आपने खबर है कि प्लस क्यू विद्युतभार ने कारण उद्भवतु विद्युत क्षेत्र त्रिज्यावर्ती बाहर की दिशा में हो, माइनस क्यू विद्युतभार ने कारण उद्भवतु विद्युत क्षेत्र त्रिज्यावर्ती अंदर की दिशा में हो। आकृति आपने आपेली है, ए बिंदु अहीं है, बी बिंदु अहीं है, सी बिंदु अहीं है, बाकी बे बिंदुओं नाम मैं अहीं आ रीते आप दीदा है, डी अने ई। बराबर है। हम पहला अपने ए बिंदुए विद्युत क्षेत्र शोधव है, तो एक काम करिए, ए बिंदुए विद्युत क्षेत्र शोधव है एट्ले આપણે અહીંયા આ બિંદુને હું ડી કહી દઉં, આ બિંદુને હું ઈ કહી દઉં, આ બંનેનું મધ્ય બિંદુ એ, આ ડિસ્ટન્સ આપણને આપેલું છે, કેટલું આપેલું છે? 0.1 મીટર। તો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થશે? 0.05 મીટર। આ ડિસ્ટન્સ એ કેટલું થશે? 0.05 મીટર, અડધું થઈ જશે। ઓકે, અહીંયા ડી બિંદુ પર કયો ચાર્જ મૂકેલો છે? તો પ્લસ Q1। ઈ બિંદુ પર કયો ચાર્જ મૂકેલો છે? માઇનસ Q2। અહીંયા જોઈ શકો છો નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ છે। હવે પ્લસ Q1ને કારણે આપણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધી। તો મેં તમને વિદ્યુત ક્ષેત્રના લેક્ચરની અંદર શીખવાડ્યું કે અહીંયા એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દેવાનો આપણે, તો અને એ પરીક્ષણ વિદ્યુતભાર કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો। તો સમજાવવા માટે અહીંયા મૂકું છું, ધારો કે એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દઉં Q0, તો આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે, એટલે Q0 પર લાગતા બળની દિશા આપણને આ મળશે, જે Q1ને કારણે એ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા થશે E1। એ રીતે અહીંયા એ બિંદુ પર નેગેટિવ ચાર્જ છે, અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુતભાર પોઝિટિવ લીધું છે, તો આ બંને વચ્ચે આકર્ષણ લાગશે, એટલે Q0 પર -Q2ને લીધે લાગતા બળની દિશા આપણને આ મળશે, જે -Q2ને કારણે એ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા થશે। બીજી રીતે સમજવું હોય તો પ્લસ Q ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય, -Q ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? અંદરની દિશામાં હોય। ખાસ સમજો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે Q1 આપણને આપેલા છે 10^-8 કુલમ, Q2 આપણને આપેલા છે -10^-8 કુલમ, પણ આપણે મૂલ્ય જ લેવાના છે, એટલે આપણે Q1 બરાબર Q2 બરાબર 10^-8 કુલમ લઈશું। જો આપણે Q2 -10^8 કુલમ લઈશું તો વિદ્યુત ક્ષેત્રનું આપણે સદિશ સ્વરૂપ વાપરવું પડશે, પરંતુ આપણે અહીંયા મૂલ્ય જ શોધવું છે, એટલે આપણે Q1 અને Q2ના મૂલ્ય જ લઈશું। ખાસ ધ્યાન રાખજો, અહીંયા નેગેટિવ વેલ્યુ નથી લેવાની, નહીં તો જવાબ બદલાઈ જશે। તો એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આને આપણે નંબર 1 કહી દઈએ છીએ, તો એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એ બિંદુ પાસે Q1 અને Q2ને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં જ, માટે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બંનેનો સરવાળો કરી દઈએ E1 + E2। હવે બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કહ્યું તો KQ/R2। તો Q1ને કારણે એ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે લખી શકીએ KQ1 / બંને વચ્ચેનું અંતર dA² પ્લસ Q2ને કારણે એ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ2/ બંને વચ્ચેનું અંતર EA²। તો અહીંયા આપણે જોઈ શકીએ DA = EA, અહીંયા DA = EA = 0.05, એટલે કે 0.05 મીટર, એટલે કે 5×10^-2 મીટર લખી શકાય। ચલો કિંમતો મૂકો, કેની કિંમત કેટલી યાદ છે? 9×10^9 Q1 કેટલા? 10^-8 / DA 5×10^-2² + K
नौ गुणिया दसनी नौ घात क्यू टू दसनी माइनस आठ घात ई ए पांच गुणिया दसनी माइनस बे घात नो वर्ग। ओके तो ऊपर शू थे दसनी नौ दसनी आठ दस घात दसनी एक घात वे गुणिया नौ एट्ले अपने मैसे नेव भागिया अँ छेद में पच्चीस गुणिया दसनी माइनस चार अँ अपने एज मैसे नेव भागिया पच्चीस गुणिया दसनी माइनस चार के यू के एल सी आर। चलो नेव भागिया पच्चीस करो नेव भागिया पच्चीस के मैं त्रण पॉइंट छ तो त्रण पॉइंट छ गुणिया दसनी के घात चार घात अँ त्रण पॉइंट छ गुणिया दसनी के घात चार घात तो सरवाड़ो करिए तो त्रण पॉइंट छ वत्ता त्रण पॉइंट छ गुणिया दसनी चार घात तो छत्रीस दूने बोतेर एट्ले अपने ई ए के मैं सात पॉइंट बे गुणिया दसनी चार घात न्यूटन पर कूलम। आ बने विद्युत भारों ने कारण आप ए बिंदु पास उद्भवत विद्युत क्षेत्र शोधी नाख्यो। हमें अपने क्या बिंदु पास बी बिंदु पास हमें आकृति ध्यान में रखो थोड़ी 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 आ डिस्टन्स जीरो पॉइंट जीरो फाइव आ रू आ डिस्टन्स जीरो पॉइंट जीरो फाइव आ रू और डी थी आ बीनु अंतर पर जीरो पॉइंट जीरो फाइव है। ओके तो हमें जाइए आप आग चलो आकृति हूँ अँ लई लू अँ लो ये अपने थोड़ी वधारे जगह मे चलो मान लीए आ बी बिंदु आ डी बिंदु आ ए बिंदु आ डिस्टन्स आपने आपेलू है जीरो पॉइंट जीरो फाइव मीटर आ डिस्टन्स आपने खबर है केटलू है जीरो पॉइंट वन मीटर डी पर आप कयो चार्ज मूकेलो प्लस क्यू वन ई पर कयो चार्ज मूक्यो माइनस क्यू टू। हम क्यू वन ने कारण बी बिंदु पास उद्भवत विद्युत क्षेत्र की दिशा कई थे डाबी के जमणी बोलो क्यू वन ने कारण ना खबर पड़े तो पीछे आकृति जो है नहीं आ रही ना आकृति पॉजिटिव चार्ज हो तो बार दिशा में तो आ दिशा में मैसे जेने आप कही दी ई वन। चलो माइनस क्यू टू ने कारण बी बिंदु पास उद्भूत विद्युत क्षेत्र अंदर की दिशा में आम एने आप कही दी ई टू तो अँ बी पास परिणामी विद्युत क्षेत्र ई बी बराबर लखो तो सरवाड़ो के बाद बाकी बाद बाकी कारण के बने परस्पर के दिशा में है विरुद्ध दिशा में है। ओके तो अँ लई लीए क्यू वन बराबर क्यू टू बराबर के दसनी माइनस आठ घात कूलम अने अँ आ डिस्टन्स जो है बी थी डी नू अंतर के तो बी डी के जीरो पॉइंट जीरो फाइव मीटर एट्ले कि पांच गुणिया दसनी माइनस बे घात मीटर बी थी ई केटला छे तो बी ई जीरो पॉइंट जीरो पांच वत्ता जीरो पॉइंट वन केटला थशे बोलो जीरो पॉइंट जीरो पांच वत्ता जीरो पॉइंट जीरो पांच वत्ता पॉइंट वन केटला थाय पॉइंट पंदर मीटर पॉइंट पंदर मीटर तो एने आपणे लखवाए तो पंदर गुणिया दसनी माइनस बे घात मीटर लखी शके। चलो हवे बी बिंदु पास बी बिंदु पास परिणामी विद्युत क्षेत्र शू थशे तो बी बिंदु पास परिणामी विद्युत क्षेत्र ई बी बाद बाकी के सरवाड़ो परस्पर केवी दिशा में विरुद्ध दिशा में बाद बाकी ई वन माइनस ई टू सूत्र क्यों वापरवानुं के क्यू स्क्वेर बाय आर स्क्वेर। चलो किंमतों मूको ई वन क्यू वन ने कारण बी पास तो के क्यू वन डिस्टन्स के तो डी थी बी एट बी डी नो स्क्वेर माइनस के क्यू टू ई थी बीनू डिस्टन्स के आप लीधु बी ई
नौ स्क्वायर किमतों मूकी है। चलो नौ गुणिया दस की नौ घात क्यू वन के दस की माइनस आठ बी डी के पांच गुणिया दस की माइनस बे घात नो वर्ग माइनस के किमत नौ गुणिया दस की नौ घात क्यू टू के दस की माइनस आठ भागिया बी ई के पंदर गुणिया दस की माइनस बे घात नो वर्ग। चलो अहीं तो कितला तो अहीं तो आपने मळ्या नेव नेव थशे ने हमणां ज आकड़ा गणतरी करीने भाग्या पच्चीस गुणिया दस की माइनस चार माइनस अहीं अंश में तो मळशे नेव पंदर नो वर्ग बसो ने पच्चीस गुणिया दस की माइनस केटली घात चार। चलो नेव भाग्या पच्चीस आपने मळ्या था त्रण पॉइंट छ गुणिया दस की चार घात नेव भागिया बसो पच्चीस तो नेव भागिया बसो पच्चीस बराबर पॉइंट चार गुणिया दस की माइनस सॉरी प्लस ऊपर जैसे ना प्लस चार का त्रण पॉइंट छ में थी पॉइंट चार बाद करिए आ रीते थे बाद बाकी त्रण पॉइंट छ ओछा पॉइंट चार गुणिया दस की चार का कितला थसे तो ई बी आपने मळशे त्रण पॉइंट बे गुणिया दस की चार घात न्यूटन पर कूलम। ओके बी बिंदु पास परिणामी विद्युत क्षेत्र मिली गयु आने जोई लो जरा पछी आपणे सी बिंदु पास जाइए जरा। ओके आखो दाखलो आवी जाय छे अहींया बी बिंदु अने ए बिंदु पास मिली गयु विद्युत क्षेत्र हवे सी बिंदु पास जाइए જઈએ જાઓ ને સાહેબ ચલો આ રહ્યું સી બિંદુ અહીં આપણે જોઈએ। ઓકે આ આપણું ડી બિંદુ હતું આપણું એ બિંદુ હતું અને અહીંયા સી બિંદુ છે ઓકે ડી બિંદુ પર કયો ચાર્જ મૂક્યો છે પ્લસ ક્યુ વન એ બિંદુ પર માઇનસ ક્યુ ટુ આ રહ્યું સી આ અંતર કેટલું આપ્યું છે જોજો અહીંયા પોઈન્ટ વન મીટર આ ડિસ્ટન્સ પોઈન્ટ વન મીટર અને આ ડિસ્ટન્સ પોઈન્ટ વન મીટર ઓકે હવે સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધું તો ક્યુ વનને કારણે સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો ભાઈ પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે આમ 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 બહારની દિશામાં હોય નેગેટિવ ચાર્જ હોય તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હોય તો આને પોઝિટિવને કારણે સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશા મળશે બહારની દિશામાં ઓકે જેને આપણે કહી દઈએ ઈ વન અને નેગેટિવને કારણે સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે આ દિશામાં એ આ દિશામાં એને આપણે કહી દઈએ ઈ ટુ શોધવાનો રહ્યો આ એંગલ તો આ એંગલ તો સંબાજુ ત્રિકોણ છે એંગલ થશે સાહીઠ આખો એંગલ કેટલો હોય એકસો ને એંસી તો આ એંગલ છે સાહીઠ તો આ એંગલ કેટલો થયો એકસો ને વીસ તો હવે ઈ વન અને ઈ ટુના મૂલ્યો કેવા હશે તો બિંદુ સી ક્યુ વન અને ક્યુ ટુથી કેવા અંતર આવેલું છે સમાન અંતર આવેલું છે માટે ઈ વન અને ઈ ટુના મૂલ્યો કેવા થશે સમાન થશે તો અહીંયા આપણે વાત કરીએ ચલો ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલા ટેન ડીઝ ટુ માઇનસ એટ કુલમ એ જ રીતે ડી સી ઇઝ ઇક્વલ ટુ ઈ સી કેટલા પોઈન્ટ વન મીટર થયા તો આપણે કહી શકીએ કે ઈ વન ઇઝ ઇક્વલ ટુ ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય ડીસી અથવા ઈસીનો સ્ક્વેર આપણે લઈ શકીએ કે ક્યુ વન બાય ડીસી સ્ક્વેર કર દઉં ચલો કેની વેલ્યુ કેટલી નવ ગુણ્યા દસની નવ ગુણ્યા ક્યુ વન કેટલા દસની માઇનસ આઠ ડીસી સ્ક્વેર કેટલા તો પોઈન્ટ વનનો વર્ગ ભાઈ ખબર પડી અહીંયા તમે કે ક્યુ વન બાય ડીસી સ્ક્વેર લઈ શકો કે ક્યુ ટુ બાય ઈસી સ્ક્વેર બંનેના મૂલ્યો તો આપણને સરખા જ મળવાના છે ઉપર કેટલા મળશે તો ઉપર આપણને મળ્યા નેવ ભાગ્યા કેટલા પોઈન્ટ વનનો વર્ગ એટલે ટેન ડીઝ ટુ માઇનસ ટુ થયા
तो जवाब अपने कितलो मळशे? तो ऊपर लई जाइए एटले अपने मळशे 9 × 10^3, तो 9 × 10^3 न्यूटन पर कूलम, 9 × 10^3 न्यूटन पर कूलम। कोई भूल हो तो भाई जोई लेजो, कोई भूल तो नहीं ना? ओके, बने ने कारण अपने सी बिंदु पास परिणामी विद्युत क्षेत्र मळ्युं 9 × 10^3 न्यूटन पर कूलम। हवे मैं तमने अगाउना लेक्चर नी अंदर एक मेथड शीखवाड़ी थी, एम मैं तमने कीधुं तुं के बे बड़ो होय के विद्युत क्षेत्र होय के डायपोल होय ने एमनी वच्चेनो कोण तमने आपेलो होय अने परिणामी बल के विद्युत क्षेत्र के डायपोल मोमेंटनुं मूल्य शोधवुं होय तो कई रीते शोधी शकाय? तो याद छे सूत्र के भूली गया, E1 अने E2 ना मूल्यों केवा छे? तो E1 अने E2 ना मूल्यों समान छे तथा तेमनी वच्चे नो कोण 120 डिग्री छे। आथी सी बिंदु पासे परिणामी विद्युत क्षेत्र क्यों सूत्र? बे सूत्र मैं तमने कीधा था, हूँ आ सूत्र वापरू छु। EC इज इक्वल टू 2E cos θ/2। किमतों मूको 2E cos 120/2, 2E cos 60, 2E cos 60 1/2, 2 cut। E is equal to 9 × 10^3 न्यूटन पर कूलम। आनी सिवाय तमे आपणो सूत्र वापरी शको, EC is equal to √ E1² + E2² + 2E1 E2 cos θ, આ સૂત્ર પણ વાપરી શકો છો। જે તમને યાદ હોય એ સૂત્ર તમારે અહીંયા વાપરવાનું। તો આપણને સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું।